पग ते व्यारे चाक करे इंजो नालो अधा, गाल गाल में व्यवहार समझाए इंजो नालो अधा, पांजो सुख डुक पहलो नेरे इंजो नालो अधा, छड़ी खणी छांब कढे इंजो नालो अधा, हणी करी ने पोए पस्ताए इंजो नालो अधा, पोए पासे में व्यारे सरचाए इंजो नालो अधा, पोए चाक से मथे ते हथ फेरे इंजो नालो अधा, अने पोए बख भरे ने वाल करे इंजो नालो अधा, इंजो नालो अधा। મારા લાડલા દીકરા દિનેશ, તને જન્મ દિવસની ખૂબ ખૂબ વધાઈ અભિનંદન। માં પ્રભુ તને શાંતિ શક્તિ સદબુદ્ધિ આવે એવી આપે સદાને માટે, એવી મારી અંતરની અભિલાષા છે। અધા એ શબ્દ એટલો મીઠો હે ને, સોણે ને જ મણી જે મુખતે સ્મિત અચે બને, અને આ મુજે પપ્પા કે અધા બોલાઈ હતી, કોકે મુકે બે કોઈ શબ્દ ચોંદે આવ્યો જ ન। જ્યારે બાઈ મૂકે છે કે અધામાં એટલી મીઠાશ હે, તેરથી કરીને અજડી સુધી આવવાની કે અધા જ બોલાય હતી। જ્યારે બી આવું બોલા અધા, તેની જે ફેસ તે સ્માઇલ અચે બને। અને મુજે અથાજી વ્યાખ્યા હી હે, પ્રેમજી પરબ એટલે મુજા અધા, અને સાથે સેવાભાવી એટલે મુજા અધા। મૂકે કોઈ ચીજ ખપદી વે તો નેક્સ્ટ ડે તેરી મુજે સામે હાજર કરેલા હે, એળા મુજા અધા। એડે અધા કે સો સો સલામ, મુલા કરને ડી રાત ના નેરેને, મળે ચીજો કહીને મુલા મળે વસ્તુ ઉપલબ્ધ કહીને, એડા મુજા અધા, એડા મુજા અધા। અને એની જા જોકો સંસ્કાર મુજે મેં આવ્યા, આવું એની કે ખોટી ખોટી વંદન કહ્યા હતી, કારણ કે એડા માળું ભગવાન બહુ ઓછા બનાય, ને આવું બહુ લખીએ અહીંયા સાથે મુજો પરિવાર બી લખીએ, કોકે મુજે પરિવાર કે સાથે રખદલ, અને મણી જા દુઃખ સહન કરે ને મણી કે ખુશી દીલ એડા મુજા અધા। તો અધા લખાલી એટલો ચેલા મંગાતી કે આકે અંજે જનમ દીજી જજ્યુ જજ્યુ વધાયો, અને સાથે ગૌરવ હે ઓર શાન હે ઘર કી, ગૌરવ હે ઓર શાન હે ઘર કી, પ્યાર ભી હે અનુશાસન ભી હે, પ્યાર ભી હે અનુશાસન ભી હે, મુહૂર્ત હે સંયમ કી અપને આંસુઓ કો છુપા કે રખતે હો, ધીરજ દેતે હો। ઓ અધા, ઓ અધા, ઓ અધા, ઓ અધા। બડે નસીબ વાલે હોતે હૈ, બડે નસીબ વાલે હોતે હૈ વો, જિનકે સર પર પિતા કા હાથ હોતા હૈ, ઉનકી સારી જિદ પૂરી હોતી હૈ, ઉનકી સારી જિદ પૂરી હોતી હૈ, જિનકે હાથ મેં ઉનકે પિતા કા હાથ હોતા હૈ, જિનકે હાથ મેં ઉનકે પિતા કા હાથ હોતા હૈ। જય જી મિત્રો, આજ ચારમી જે પપ્પા જો જન્મ દિવસ હે, 63 વર્ષે પૂરા કરીને 64 મેં પ્રવેશ ક્યા, એની લા કરીને અસી આજ બહુ જ ખુશ છીએ। અજ વધો દિવસ હે અસાજે ઘરે, બહુ લાગણી ધરાઈને તા અસારા કરીને, ચારમી લા કરીને બહુ જ લાગીને, ઉત્સવ લા કરીને બી બહુ જાય, બાઈલા કરીને બહુ ચિંતા કરીએ હતા, કી પણ દીએ તેથી પહેલાં હાજર થયોને, અને અસાથી ભારતીને મને જીતું ભાઈ એની કે મળી ગયા ભા બહેન જે રૂપને, એની સબ પણ અસાથે પોતા જે રૂપને મળી ગયો હોય, અસાને બહુ જ ખ્યાલ રખે હતા। મૂકે પણ ખબર નથી પે કે આ સાવરે આવી અહીંયા, અસાંકે 40 વર્ષ પૂરા થઈ ગયા, 41 વર્ષને પ્રવેશ કર્યો, પણ લગે નહોતો કે આ સાવરે આવી એટલો ખ્યાલ રખે હતા। હું સાથે બી કિચનને ઉભા રહીને મદદ કરી હતા, સવારને પહેલાં ચાયો કાઢીને મૂકી દીએ, કોઈ આવું બધે કામ કરી શકા, બહુ જ ધ્યાન રખે હતા, પણ ફી બી ખપે તો તેથી પહેલાં હાજર થયો ને, અને એ તંદુરસ્ત રહી બહુ જ ઉગ્યા વધે, 64 વર્ષ એની લગનને બહુ સારો બને, અને પહેલાં 4 મહિના થયા કચ્છને નાય ઉડી શક્યા, હાણી અસી મળે સાથે કચ્છને માતાજી જે દર્શન કરવા વિનવો, અને ગાંધી કે ખરાઈ ગો, અને એની જો જન્મ દિવસ ઉજવી ગો। હેપી બર્થડે દિનેશજી। સરળ, સમજુ, સાદગી ભર્યું જીવન જીવવા વાળો, મહેનતું, એક ફોન કરીએ એટલે તરત હાજર રહેનારા મારા નાના ભાઈ દિનેશ, અને જન્મ દિવસની લખ લખ વધાય। દિનેશભાઈ એટલે મારા મામા, કાંઈ પણ વસ્તુ જોઈતી હોય તો મામાની કંપની તો જોઈએ જ,
કઈ પણ માહિતી જોઈતી હોય કે કઈ પણ ન્યૂઝ હોય તો મામાને તો પેલા ખબર હોય. આ ફોન મામાને તો જશે જ, કારણ કે કાલ આજે એમનો બર્થડે છે. વિશ યુ હેપી બર્થડે મામા. દિનેશ, હેપી બર્થડે, ખૂબ ખૂબ અભિનંદન. હેપી બર્થડે મામા. શબ્દ સુણીને હરજ અસાજી સવાર એકદમ સારી બને. હર અકડો દિવસ બી હેડો જ ના આવ્યો જેમ દિવસ આંજો ફોન સવાર જો અચે ન એકદમ નો જે ટકોરે કામ બપોરે અકડે જે ટકોરે આંજો ફોન અચે બને અસાગે બહુ એટલે બહુ જ ગમે. અહીં એમ રીતે જ એકદમ ખુશ રહ્યો મણી કે મદદરૂપી બનો. હલો પાંગે કચ્છ વનનું હોય એ શબ્દ કે સુણીને અસા જે મોતી રાજી રાજી થઈ ગયું હશે કે હલો કેની ખટે બનવું હતા કે કચ્છ લોકડાઉન ખતે એટલે હલો પાંચ અકડો દિવસ બનાવ્યું પ્લાન કચ્છ જો. અહીં જગો ચેરિટી જાને મને સારા સારા કામ કર્યા હતા એમ થી અસા કે પ્રેરણા મળે હતી. હસી પણ એડા ક્યારેક ક્યારેક સારા કામ કર્યું અને મણી મણી કે મદદરૂપી બનવું. વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે અધા. અને કે જેટલો ખપે એટલો ખુશી મને કે વધુ મેં વધુ મળતી મને એડી દસી લોકો મને ઈચ્છા કહ્યું હતા આશા કહ્યું હતા. મેં અહીં એકદમ 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 પ્રગતિ કર્યો અને હેલ્થ એકદમ 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 સારી રહે અને એકદમ ખુશ રહ્યો હંમેશા હસતા રહ્યો એ દસી લોકો ઈચ્છું હતા. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ લવ યુ. અમારા વહાલા વેવાઈ શ્રી દિનેશભાઈને 64મા જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ વધાઈ. આપનો મિલનસાર અને માયાળુ સ્વભાવ અને આપની પરોપકાર વૃત્તિ એ ખૂબ ખૂબ આગળ વધે. આવનારા વર્ષો આપના ખૂબ યશસ્વી અને લાભદાયી નીવડે એવી શુભેચ્છા અને ઈશ્વર આપને લાંબુ અને દીર્ઘ આયુષ્ય બક્ષે એવી અમારી પ્રાર્થના. એ માતાને કોટી કોટી વંદન જેમણે એમના કુખે આવા દિનેશભાઈ જેવા કોઈનુરને જન્મ આપ્યો છે. દિનેશભાઈ, તમે સ્નેહ અને સમર્પણની મિશાલ છો, પ્રેમની ગૌરવ ગાથા છો તમે, નિસ્વાર્થ ભાવે સેવા કરનાર છો તમે. આપને દીર્ઘ આયુ મળે અને તમારા આ 64મા જન્મદિવસે અમારી શુભ શુભ કામના છે, મંગલ કામના તમને આપીએ છીએ. આપનો પ્રેમ અમારી માટે અપરંપાર છે. હું એટલી નસીબવાળી છું કે મને તમારા જેવા ભાઈ મળ્યા. આજે વેવાઈ તરીકે નહીં પણ એક ભાઈ તરીકે મારા દિલમાં અને હંમેશા એટલો તમે પ્રેમ અમને આપ્યો છે કે ક્યારે એમ નથી થયું કે મારા વેવાઈ છે. બીજાની ખુશીમાં પોતાની ખુશી સમજનાર, ગમે તેવો તમને કષ્ટ પડે છતાં પણ જે વસ્તુ અને જે વસ્તુ માટે તમને કોઈને પહોંચાડવી હોય તો તમે હંમેશા એ માટે ઊભા રહેનાર, સદા તત્પર. અને કચ્છ જવા માટે તો કહેતા કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હા, અને જ્યાં સુધી કચ્છમાં એક વખત તમે ન જાઓ ત્યાં સુધી તમે બેચેન થઈ જાઓ. હમણાંના ક્વોરન્ટાઇનમાં જ્યારે તમારે જવા નથી મળતું ત્યારે તમે ઘણા ઊંચા નીચા થઈ ગયા હતા. ગાયોને ખવડાવવું અને એમના મોઢા પર જે એમની ખુશી દેખાતી એ જોઈને આપણને આનંદ થતો. આવા જ સંસ્કાર તેમણે પોતાની દીકરી એટલે કે મારી દીકરી જ એને પણ એવા જ સુસંસ્કાર એમણે આપ્યા છે. જેઓ પશુઓ માટે જે પોતે કરે છે એવા જ સંસ્કારથી આજે ચારમી એ ચારમીની જે પ્રવૃત્તિ જોઈ મને પણ ખૂબ અભિમાન થાય છે. અને ત્યારે કહેવાય છે મારી દીકરી બધે ઠેકાણે નિઃશુલ્કમાં સેવા આપે છે ત્યારે કેટલું આનંદ થાય છે. આજના દિવસે પ્રભુની હું એક જ પ્રાર્થના કરીશ કે દિનેશભાઈ તમે સૂર્યની જેમ ઝળહળતા રહો અને ચંદ્રની જેમ સર્વે શીતળતા પ્રસરાવતા રહો. પ્રસરાવો તો છો જ પણ હજી પણ વધારે ને વધારે તમે પ્રસરાવતા રહો. અને ત્યારે કહેવાનું મન થાય છે એ તો સચ હૈ કે ભગવાન હૈ મગર ફિર ભી અનજાન હૈ
धरती के रूप दिनेश भाई आप, इस विधाता की पहचान है। दिनेश भाई आज जन्मदिन की हार्दिक शुभेच्छा। जन्मदिन सुखमय, समृद्धमय, आनंदमय, धर्ममय, कुटुंबमय होने असा तरफ बेडिया फैमिली तरफ की हार्दिक शुभेच्छा। दिनेश भाई जय जिनेन्द्र, हैप्पी बर्थडे। जय जिनेन्द्र के वाणियो आके जन्म दिवस की जची जची बधाई हूं। आज जो हितक छु मददगार मटलो स्वभाव की आज शान है। जीव दया कईदार हो जा अने असा ते आज छायड़ो रख जा। आके फरी एक बार हैप्पी बर्थडे टू दिनेश भाई। जय जिनेन्द्र। जय जिनेन्द्र दिनेश भाई, मेनी मेनी हैप्पी बर्थडे ऑफ द डे। हमेशा हेल्दार हो जा अने आज बर्थडे एकदम सारी रीते एंजॉय कई जा। ए पांजो प्रेम बाय करता वदु संबंध है अने पाए जेड़ो है अने पाए की पण वे तो मासे मुके फोन कई अने आ मासे के फोन कईया अने मासे मुजो मने मणी अने आ मासे जो मणी है मणिया अने एरो संबंध हले वचे ई अने मासियाई हजारो साल जियो है ए हमारी आरजू है। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू काका, आप जियो हजारो साल। असाया परम मित्र दिनेश अर्जन सत्रा के जन्म दिन की खूब खूब बधाई। दिनेश अर्जन सत्रा जीव दया जब हूँ सारा कम कई था कच्छ में वने ने गोई के रंजको गोड़ खाराए जो टाइम टाइम दे अने नी के पान भी कोई कम दियूं तो पूरो करे वगर सुख थी वेन था पूरो कम करे ने छड़िए अड़ा कम क्या कहींदा रहे सारा कम कहींदा रहे अने सोवरे जी अड़ी असाई शुभ कामना। हाय आ भरत गड़ा कामना पड़िया दिनेश भाई सत्रह काम गुंदाला खास मुझा मित्र है सरल स्वभाव जी एकदम सरल शांत अने महंतु है घणे वरे थया अने के सरपक मैया कमला मेहता ब्लाइंड स्कूल अथवा दृष्टि फाउंडेशन फॉर द ब्लाइंड जो के भी कम वे डोनेशन घनु है मुलुन थी वासी थी तो निसंकोच केर भी अने के टाइम भी न होंदो छता पण सेवाला करने पण जो टाइम कढे ने घने डोनेशन घने ने मुझे पोच कही था स्वभाव में बहुत सरल हसमुखा अने दरेक कम में सामाजिक कम में भी साथ सहकार दीता हुआ आज एनी जो बर्थडे है तो दिनेश भाई आंके हार्दिक शुभेच्छा। हैप्पी बर्थडे दिनेश भाई। नमस्ते दिनेश भाई, तमने 64मा जन्मदिवस निमित्ते खूब खूब ने लाख लाख अभिनंदन। भगवाने तमने एक माणस तरीके जीवन आप्यु अने तमे इने खूब सारी रीते निभायु छे। मारी अने तमारी तो फक्त 2-3 कलाक के 4 कलाकनी मुलाकात हती पण नजर में आयु जोवामां आयु ए तमने आजे दर्शावु छु के तमारो भोळपण तमारो सरल स्वभाव आजे भगवाननी देन छे पण तमे एने निभावी जाणू एक सारा पति तरीके एक सारा पिता तरीके ने भगवान तमने आवुं अने लांबू अने दीर्घ आयुष्य जे निरामय स्वास्थ्य जीवन भगवान तमने अर्पे अने एवी ज आशा राखुं छुं। भगवान महावीर ने प्रार्थना करूँ छूँ के आवा दिवसों शुभ प्रसंगों शुभ दिवसों तमारा जीवन जीवन में अवारनवार आवता रहे। जय जिनेन्द्र। दिनेश भाई साथे अमारा संबंध बहु सारा छे। એમને જન્મદિન ઉપર મુબારકી બહુ બહુ ખૂબ વધાઈ આપીએ છીએ દુલભાઈ। નમસ્કાર, જય માતાજી। હું સુરેશ મહારાજ, હાસ્ય કલાકાર। આજે વાત કરવી છે જે તે સમયે મારી શરૂઆત હાસ્ય કલાકારના ક્ષેત્રમાં મુંબઈની અંદર જૈન કચ્છી વિશા ઓસવાળની અંદર મારો એ વખતમાં પ્રવેશ થઈ રહ્યો હતો। કોઈ ઓળખે નહીં પણ છતાંય ઓળખાણ વગર જેમણે મને આ સ્ટેજ ઉપર આમંત્રણ આપ્યા એવી 4મી સત્રા એમના પિતાજી આદરણીય દિનેશભાઈ સત્રા એમનો પણ મારા ઉપર વિશેષ ભાવ અને ખાસ કરીને એ સમયની અંદર એમણે મને
સારા એવા પ્રોગ્રામો આપી અને આ ક્ષેત્રની અંદર સુવિખ્યાત કરવામાં એમની બહુ મોટો ફાળો. આવા કાર્યો એમના હાથે મેં ઘણા જોયા. જીવદયાના કાર્યો પણ મેં જોયા. એમનું ગામ ગુંદાલાની અંદર એમણે ઘણું બધું જ્યારે જ્યારે સમય મળે ત્યારે એ મને ફોટાઓ મોકલાવે, એટલે એ કાર્યો પણ એમના જીવદયાના પણ જોયા. કોઈ પણ નાના કલાકારને, નવા કલાકારને સ્ટેજ આપવામાં એમનો બહુ મોટો ફાળો રહ્યો. એવા દિનેશભાઈ સત્રાના જન્મદિવસ પ્રસંગે પરમ કૃપાળુ પરમાત્માને એ જ પ્રાર્થના કરીએ કે એમના હાથે આવા સત્કાર્યો થતા રહે, આવા નવા કલાકારોને પણ એ આવા સ્ટેજ અને બેઝ આપતા રહે. ચારમી સત્રાનો પણ એવો જ ભાવ છે અને એનો પણ જીવદયાનો જે એક સ્વભાવ છે એના કારણે આજે એ કલાકાર ક્ષેત્રની અંદર પણ એનું સારું એવું નામ છે. તો દિનેશભાઈને જન્મદિવસના દિવસે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કે એમને દીર્ઘાયુ અને શરીર આરોગ્ય સારું પ્રાપ્ત થાય અને આવા કાર્યો એમના હાથે થતા રહે, નવા નવા કલાકારોને હંમેશા સ્ટેજ ઉપર લાવતા રહે, હંમેશા એમની સદ્ભાવના અને સારા વિચારો અને સહકાર બધા જ કલાકારોને મળતા રહે એ ભાવના સાથે દિનેશભાઈ આપ દીર્ઘાયુ રહો, આપનું સુંદર અને સુયોગ્ય આરોગ્ય પણ સારું રહે એવી પ્રાર્થના. હેલો દિનેશ અંકલ, હેપી 64th બર્થડે દિનેશ અંકલ. દિનેશ અંકલ, આઈ વુડ લવ ટુ થેન્ક યુ વેરી મચ. મેં જભી ભી વાશી આયા હું, નવી મુંબઈ આયા હું, તો આપને મેરે કો હમેશા હેલ્પ કિયા હૈ, સપોર્ટ કિયા હૈ, વેન્ડર્સ કો મિલા કે દિયા હૈ ઓર મુજે માર્કેટ એક્સપ્લોર કરકે દિયા હૈ. આઈ વુડ લાઈક ટુ થેન્ક યુ વેરી મચ ફોર દેટ. વિશ યુ અ વેરી 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 હેપી 64th બર્થડે. થેન્ક યુ. થેન્ક યુ દિનેશભાઈ, પ્રણામ. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. અત્યારે તો હું કચ્છમાં છું અને બિલકુલ આરામમાં છું, પણ જ્યારે ચાર્મીએ મને કહ્યું કે તમારા જન્મદિવસની શુભેચ્છા આપવાની છે ત્યારે બહુ ભાવથી મેં તમારા નામના ત્રણ અક્ષરને જોડીને ત્રણ લાઈનો બનાવી છે. દિલથી તમે દિલાવર છો. આ દિનેશનો દી છે એમાં દિલથી તમે દિલાવર છો. દિનેશના નેહમાં નેહ નિતરતી તમારી લાગણી છે અને દિનેશના શમાં શત શત તમને વંદન, કારણ કે તમે અમારા માટે પૂજનીય છો. તમે પોતાના સંતાન માટે જે ભાવના રાખો છો, તમે લોકો માટે જે લાગણીઓ રાખો છો, એ બહુ જ ઊંચી છે. ચારમી જેવી ચારમી પણ અમારી પાસે જ્યારે આવતી હતી ત્યારે તમે અમને બિસ્કિટની જે ગિફ્ટ આપતા હતા એ હું ક્યારેય ન ભૂલી શકું. મારા ઘરે આવ્યા હતા અને એ ઘડીએ તમે મારા ઘરની ઉપર લખેલું સ્લોગન ભગવાન સૌનું ભલું કરે એ એટલું દિલમાં રાખ્યું કે તમે આટલા વર્ષોથી મને ફોન કરો તો બસ એક જ ભાવથી આશીર્વાદ હોય, ભગવાન સૌનું ભલું કરે. તમે એક જ ચીજ લાગણીઓ સાથે વહેતી રાખીને યાદ રાખો છો. તમે કોઈને ખુલ્લા હાથે દાન આપી શકવાની તાકાત રાખો છો. તમે બહુ સરસ છો દિનેશભાઈ, એટલા માટે એક દીકરીમાં તમને 100 દીકરાઓ જેટલો પ્રેમ મળ્યો છે. દિનેશભાઈ બીજું તો શું કહું, તમે મારા મિત્ર છો, મારા શુભેચ્છક છો, મારા પ્રશંસક છો, પણ આજે હું તમારા માટે તમારો શુભેચ્છક છું, તમારો મિત્ર છું, તમારો પ્રશંસક છું અને તમને શુભેચ્છા આપું છું. તમારી જન્મદિવસની આ ઘડી તમને વધારે ને વધારે વૃદ્ધિ આપે, વધારે ને વધારે ધર્મ આપે, વધારે ને વધારે લોકોની સેવા માટેનો સમય આપે અને આવી રીતે જ હસતા રહો અને એક જ સ્લોગન ભગવાન સૌનું ભલું કરે, મારું અને તમારું સારું ઈચ્છતા રહો, એ જ ભાવ સાથે તમને જન્મદિવસની ખૂબ 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 શુભેચ્છા. તમારા ફેસ પર આમ જ ચાર્મિંગ છલકતું રહે અને દિનેશ દિલાવર બનીને બધાની સાથે જોડાતો રહે એ જ ભાવભરી શુભેચ્છા. જય જિનેન્દ્ર. ઈ બર્થડે અધા આંજો 64મો બર્થડે હૈ સો આઉ ગોડ કે પરી કયા થી ક્યા કે મળે ખુશી મળે, હંમેશા ખેલતા રહે, હંમેશા તંદુરસ્ત રહ્યો અને જે રામ બોલાયા તેર મોટે ફટાફટ અચે વનો રોજ આંજા ફોન અચે રોજ આંજે મુખે થી જય જિનેન્દ્ર સોણો અને ડી મસ્ત કરી લાયું અને આલા કરને ભગવાનથી રોજ પ્રાર્થના કર્યું કે આંજેડા માળું ભગવાન હંમેશા બનાવીને રહે અને આંજેડો વ્યક્તિ હર પરિવાર મેં રોણું ખપે. હું તરફથી, ઋષભ તરફથી અને મમ્મી ડેડી તરફથી અને ફૂલ સત્રા ફેમિલી તરફથી આખે ફરીથી હેપી બર્થડે.